ગણિતનું મૂળભૂત પ્રમેય એટલે કે એક જાતનું અવયવીકરણ અવિભાજ્ય સંખ્યાઓ પાડીને. તો આવી કોઈ સંખ્યા છે 32,720, તો એને બે વડે ભાગી, અહીંયા તમે જોતા જાઓ અવિભાજ્ય સંખ્યાઓ દ્વારા ભાગાકાર કરીએ છીએ, લાસ્ટમાં આપણને શું મળે છે? તો આ બધી સંખ્યાઓ અવિભાજ્ય મળે છે. તો આનું સ્વરૂપ શું થયું? બે ગુણાકારમાં બે આ રીતે લખી શકાય, જે નીચે લખેલું છે. તો આ જે સ્વરૂપ થયું તે અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપે 32,760ને બતાવ્યા. તેના ઉપરથી એક તારણ અંકગણિતનું શું નીકળ્યું કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. જુઓ અહીંયા આગળ અંકગણિતનું મૂળભૂત પ્રમેય જુઓ ધ્યાનથી. શું કીધું છે? દરેક વિભાજ્ય સંખ્યા, દાખલા તરીકે વિભાજ્ય સંખ્યા કઈ હતી? દાખલા તરીકે હું એમ કહું 12, તો તેના અવયવોના ક્રમને અવગણીને. એના અવયવ કયા પડે? 12ના અવયવો, બે ગુણાકારમાં બે ગુણાકારમાં 3. કોઈ એમ લખે 3 ગુણાકારમાં બે ગુણાકારમાં 2, કોઈ એમ લખે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2, કંઈ પણ આગળ પાછળ લખી શકે છે. તો ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે, કોઈ 12ને આ રીતે લખે 4 ગુણાકારમાં 3, તો અવિભાજ્ય ન કહેવાય, અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય, મતલબ મારે 12 લખવા હોય તો આ જ રીતે લખી શકું. ક્રમ કદાચ આડોઅવળો હોઈ શકે, 2 ની 2 ઘાત ગુણાકારમાં 3, અથવા તો 3 ગુણાકારમાં 2 ની 2 ઘાત, આવું લખી શકું. આ ક્રમ મેં બદલી કાઢ્યો છે, બાકી બંને સેમ વસ્તુ રહેશે. આનો આપણે ઉપયોગ કરીને ગુસાઅ અને લસાઅ શોધીશું. ગુસાઅ લસાઅ શોધવાની 2 રીતો થઈ. એક તો યુક્લિડ ડિવિઝન લેમા, એટલે ભાગાકારનું, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, અને બીજું થયું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અહીંયા આગળ લખ્યું છે, 1થી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. આ જે હતું આ 32,760 એને આગળ પાછળ લખી શકો છો, પણ આ સિવાયનું કંઈ મળે નહીં. 2 કેટલી વાર મળશે? તો 3 વાર. 3 કેટલી વાર મળશે? 2 વાર. એટલે 5 મળશે, 7 મળશે અને 13 ગુણાકાર સ્વરૂપે અર્ધે મળશે. તમને ઉદાહરણ આપીશ, કોઈ ધન પૂર્ણાંક n માટે 4n ઘાતનો છેલ્લો અંક 0 હશે કે કેમ નિર્ણય કરો. હવે કોઈપણ સંખ્યાનો છેલ્લો અંક 0 મેળવવો હોય તો શું કરવું પડે? તો એ 10 વડે વિભાજ્ય હોવી જોઈએ, જેનો અંતિમ અંક 0 હોય. દાખલા 10, તો 10 વડે વિભાજ્ય. 150, તો 10 વડે વિભાજ્ય. 1240, તો 10 વડે વિભાજ્ય. કંઈ પણ છેલ્લો અંક 0 હોય તો એ 10 વડે વિભાજ્ય હોય. હવે 10 વડે વિભાજ્ય થાય તો એની શરત શું થાય? તો એની અંદર આટલા આ અવિભાજ્ય અવયવ તરીકે 5 અને 2 તો આવા જોઈએ છે. હવે તમે વિચારો કે અહીં આગળ 4n ઘાત કીધી છે. 4n ઘાત, 4n ઘાતમાં કોણ હોય? 4માં 2 ગુણાકારમાં 2 હોય એની એન ઘાત, અને 2 ગુણાકારમાં 2ની n ઘાતને શું કહેવાય? 2ની 2 ઘાત કહેવાય એની એન ઘાત. જુઓ આની અંદર ક્યાંય 5 આવશે? ક્યારેય પણ 2 આવી શકે છે, પણ 5 આવતું નથી. સમજો કે હું આની જગ્યાએ 1 મૂકું એની જગ્યાએ, તો 2ની 2 ઘાત 4 થાય. હું 2 મૂકું એની જગ્યાએ, હું 2 મૂકું તો 2 દુ 4, 2ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 થાય. સમજો કે હું 3 મૂકું તો 3 દુ 6, 6 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 થાય. તેથી તમે કહી શકો છો કે અહીંયા અવયવ 5 હોતો નથી. 5 ન હોય તેથી શું થાય? અંતિમ અંક 0 આવી શકે નહીં. તેની સમજૂતી અમારે સ્ટેપ પડીને લખી દેવાની. હવે ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર છે? એના વિશે તો લઘુત્તમ સામાન્ય અવયવી મલ્ટિપલ અવયવની પણ
અવયવી, તો એ આપણે કઈ રીતે શોધી શકાય તો એ આપણે જરા જોઈ લઈએ. તો અહીંયા આગળ એનું પહેલું અવિભાજ્ય અવયવીકરણ કરી શકાય અથવા તો તેને ભાગ પ્રવિધિ પ્રમાણે પણ કરી શકાય. જો તમને પરીક્ષામાં કીધું હોય કે અંકગણિતનો મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને કરો, તો અત્યારે જે ભાગ પાડીએ છીએ અવિભાજ્ય અવયવ કરીએ છીએ તે પ્રમાણે કરવાનું. અને જો તમને ભાગ પ્રવિધિ કીધી હોય, ભાગાકારની પૂર્વ પ્રમેયની રીત કીધી હોય, તો તમારે યુક્લિડ ભાગાકારની પૂર્વ પ્રમેયની રીતે જ કરવું જોઈએ. અન્યથા ન કીધું હોય તો કોઈપણ રીતે તમે તે કરી શકો છો. હવે બે અગત્યના સિદ્ધાંતો તમારે સમજી લેવાના છે કે કોઈપણ સંખ્યાનો જ્યારે તમે લસા મેળવો છો, એ લસા અથવા ગુસ્સા મેળવો છો, તો એની એક શાબ્દિક શોર્ટકટ જે સમજણ છે તે આ રીતની છે. ખાસ કરીને અવિભાજ્ય અવયવ પાડીને, એટલે કે અંકગણિતનો મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. ભાવે છે? ગુસ્સાનો મતલબ શું? ગુસ્સા એટલે શું? જે જે સંખ્યા આપી છે તેના અવયવ પાડી દેવાના. અવયવ પાડ્યા પછી બીજો સ્ટેપ શું કહે છે? નાનામાં નાના જેનો ઘાતાંક હોય તેવા જે પદો મળે છે, બરાબર છે, એવા મળે છે તેવા સામાન્ય પદો જે મળે છે તેનો, દાખલા તરીકે હું એમ કહું કે આ 6 અને 20 છે, તો 6ની અંદર શું પડે ભાગ? 6માં, 6માં જુઓ તમે, 6માં શું ભાગ પડે? તો 3 2 6, અને 20માં શું પડે? 2 2 4 4 4 2 2 4, અને 4 5 20. તો આના અવયવ પડી ગયા, આના અવયવ પડી ગયા, બરાબર છે. હવે તમારે શું કીધું છે? અવયવો સામાન્ય પણ એનો ઘાત ઓછો હોય તે, હવે તમે નક્કી કરો એમાં ઘાત કોનો ઓછો છે. આને 1 ઘાત છે, નાની 2 ઘાત છે, બંનેમાં સામાન્ય હોવા જોઈએ. તો સામાન્ય કોણ છે? 2 આધાર, ઘાત સામાન્ય 2 જ છે, તો 2ની ઘાતવાળા સામાન્ય છે. એમાં ઓછો ઘાતાંક કોનો છે? તો 1. તેથી ગુસ્સા ઓટોમેટિક આપણો 1 બની જાય છે. લસામાં આનાથી આગળ આ જ વસ્તુ હોય તો લસાવ શું કરવાનું? તો આપેલા જે કંઈ અવયવો છે એમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર, મહત્તમ બધા તમામ લેવાના. તમામ લેવાના એટલે શું? તો સમજો કે આના આ જે છે આની અંદર તો 2 તો 2 અહીંયા આગળ 1 વખત છે, 2 અહીંયા 2 વખત છે, તો આમાં વધારે વાળું કોણ છે? મહત્તમ વાળું કોણ છે? તો 2ની 2 ઘાત. એ તે ચલો 3 તો 3 1 વખત, બધા આવવા જોઈએ, 5 તો 5 1 વખત, તો 5 3 15 15 4 60. તો આ રીતે એનો લસા આપણને 60 મળશે. ફરીથી સમજી લો, ટૂંકમાં ગુસ્સા એટલે શું? સંખ્યા નાની બને. ગુસ્સા એટલે કોમન, તો ગુસ્સાનો મતલબ થાય છે કોમન. તો ગુસ્સાનો મતલબ થાય કોમન. બીજી વાત, ગુસ્સાનો મતલબ થાય કોમન, અને વધારે બોલવાનું છે ઓછા ઘાતવાળા પદોનો ગુણાકાર. ફરીથી ગુસ્સા એટલે કોમન, કોમન તમારી જે સંખ્યા છે તે એમાં ઓછો ઘાત હોય તેવી, અને જેટલી આવતી હોય આ પ્રકારની એનો ગુણાકાર. લસામાં ઊંધું વિચારો, કોમન શબ્દ સામાન્યની જગ્યાએ બધા જ તમામ, અને પેલામાં ઓછી ઘાત બોલતા હતા ને એમાં મહત્તમ ઘાત, અને એવા જે કંઈ ઘાતાંકવાળા પદો છે બધાનો ગુણાકાર. તો પેલામાં આમાં ફરક એટલો જ છે કે પેલામાં સામાન્ય હોય અને લઘુત્તમ ઘાતાંક ધરાવતા પદોનો ગુણાકાર, આમાં તમામ મહત્તમ ઘાત ધરાવતા ઘાતાંકોના પદોનો ગુણાકાર, જે આપણે પ્રેક્ટિકલી જોઈશું એટલે ખ્યાલમાં આવશે. હવે કોઈપણ સંખ્યાનો ગુસ્સા અને લસાઅનો ગુણાકાર કરો તો તે સંખ્યાઓના ગુણાકાર જેટલો મળે. ગુસ્સા અ ગુણાકારમાં લસા અ બરાબર એ ગુણાકારમાં બી. આ પણ તમારે સિદ્ધાંત યાદ રાખવાનો છે, બહુ અગત્યનો છે. ઉદાહરણ નંબર 7, 96 અને 104નો ગુસ્સા
अविभाज्य अवयवी रीते पाड़ो मतलब अंकगणित मूलभूत प्रमेय उपयोग कर सकता है लसा शोधो। चलो 96 ना अविभाज्य अवयव पाड़ देवाना तो केला पड़ा तो 96 ना अविभाज्य अवयव पड़ा ए रीते 404 ना अविभाज्य अवयव पाड़ो तो आ पड़े। हम अपने नियम लगाड़ो गुस्सा मतलब शू गुस्सा मतलब कोण सामान्य है तो बे सामान्य है एम लघुत्तम घातांक वालों कोण है तो बेनी बे घात तो जवाब थी गया बेनी बे घात जवाब थी गया चार। चलो लसा मतलब शू तमाम लसा एटले बेनी पांच घात अने बेनी बे घात एम कोण लेवानो बेनी पांच घात। चलो त्रण तो लेवानो ज कारण के बधा ज लेवाना छे त्रण आई गयो। चलो आमा तो आपणे पांच घात वालो महत्तम घात वालो लीधो एटले आ नहीं लेवानो अने 101 तो गुणाकार करो ए बधानो तो आपणे एना परथी એનો મળી જાય અને આ રીતે સૂત્રમાં ઉપયોગ કરવાનું કીધું હોય કે ગુસા અને લસાન બરાબર એ ગુણ્યા બીનો ઉપયોગ કરીને કરો તો તમે કહી શકો તો ગુસા મળ્યો તો આપણને 4 લસાની જગ્યાએ એ બી શોધવાનું છે એની જગ્યાએ 96 બીની જગ્યાએ 404 તો 96 ગુણાકારમાં 404 છેદમાં આપણે જે ગુસા 4 શોધ્યો હતો તે 4 લખ્યા ઉડાડી દીધા તમને જવાબ મળી ગયો। તો આ રીતે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ દાખલાનો લસા શોધી શકાય અથવા ડાયરેક્ટ પણ શોધી શકાય। ઉદાહરણ નંબર 8 અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો કીધું ને મેં કે પણ તો અહીંયા બધાના અવિભાજ્ય અવયવ પડ્યા છે। ચલો ગુસાનો મતલબ શું ગુસાનો મતલબ કોમન બીજું સૌથી નાનું હોય તે બરાબર ઘાતાંક કેવો હોય તે સૌથી નાનો ને એનો શું કરવાનો ગુણાકાર તો કોમન કોણ છે બે આમાં પણ બે છે આમાં પણ બે છે ચલો ત્રણ આમાં છે આમાં છે આમાં છે ત્રણ ત્રણ અને ત્રણ। ચલો આ ત્રણેની અંદર સૌથી ઓછો ઘાતાંક બેમાં કોનો છે તો બે બેનો ઘાતાંક સૌથી ઓછો અને જો ત્રણમાં ઘાતાંક કોનો છે ત્રણ તો આ ઓછા ઘાતાંકવાળા બંને પસંદ કરવાના છે તો તમારો જવાબ આવશે 3 2 6 તો તમારો ગુસ્સા આવશે 6 આવી ગયો ગુસ્સા। હવે લસાનો મતલબ શું ફરતી સમજી લો લસા એટલે બધા જ લો વારાફરતી બધા જ ચલો બે લો તો બે લીધા આ બે લીધા તો બેની અંદર કોણ કોણ આવશે જુઓ તો બે લીધા તો બેની અંદર આ બે લીધા આ બે લીધા બે લીધા તો મહત્તમ ઘાતવાળો કોણ ચલો ત્રણ લીધા ત્રણ લીધા અને ત્રણ લીધા મહત્તમ ઘાતવાળો કોણ ચલો એના પછી કોણ બાકી રહ્યું પાંચ આ બધાનો જે ગુણાકાર કરો એ તમારે જોવા મળે આ 8 અને આ 9 અને આ 5 આઠ પંચા 40 9 6 36 તો તમને એ રીતે 360 જવાબ મળશે। તો આ રીતે બહુ સરળ છે બરાબર છે તો આ સરળ છે તે વસ્તુને આપણે કરવાની છે બરાબર છે। ચલો આપણે હવે સ્વાધ્યાય 1.2 જોઈએ એમાં પહેલું આપે છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો ખાલી દર્શાવવાના છે દાખલા તરીકે 140 છે તો 140 આપ્યા હોય જો તમે ટ્રી મેથડથી કરો તો બે વડે ભાગો તો કેટલા રહે 70 7 2 14 ચલો આને ફરતી ભાગો બે વડે તો શું રહે 35 આવડે કે નહીં આવડે ચલો આને ત્રણ અને પાંચ વડે ભાગો શું થાય 7 પાંચ વડે ભાગો શું થાય 7 પતી ગયો। તો આ રીતે તમે ટ્રી મેથડથી પણ કરી શકો તો અવિભાજ્ય અવયવ કયા પડે 2 × 5 × 7 આ નહીં આ તો વિભાજ્ય છે આ પણ વિભાજ્ય છે આ પણ વિભાજ્ય છે તેથી અવિભાજ્ય અવયવ એ રીતે પડી શકે તો 2 × 5 × 7 આ રીતનું પડ્યું એ રીતે બાકીના તમે કરી શકશો। દાખલામાં બીજો ગુસા ગુણ્યા લસા બરાબર તે પૂર્ણાંકોનો ગુણાકાર મતલબ ગુસા ગુણાકારમાં આ મતલબ ગુણાકાર મતલબ શું એ ગુણાકારમાં બી જે આપણે આગળ સૂત્ર જોઈએ તે પ્રમાણે તો 26 અને 91 તો 26 અને 91 આપણા માટે 26 શું ગણાશે 26 શું ગણાશે એ બરાબર 26 અને બી બરાબર શું ગણાશે 91। ચલો સૂત્ર મૂકો ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણાકારમાં
બી, હું ટૂંકમાં લખું છું, સમજી લેજો. તો ગુસ્સા એ બી એટલે શું? તો પહેલાં 26 અને 91નો તમારે ગુસ્સા શોધવાનો, બરાબર છે? તો તમને કોનો આ તમારે ચકાસવાનું છે. તો ચકાસવાનું તો આ એ છે ને બી છે ને. ચલો 26ના અવિભાજ્ય અવયવ પાડો. 2 13 2 26 અને 91ના 13 7 91, બરાબર છે? ચલો ગુસ્સા બોલો. કોમન અને ઓછા ઘાતવાળો બોલો. કોમન કોણ છે? 13 અને ઓછા ઘાત પણ એક જ છે, એટલે 13 ના 13. ચલો લસા એટલે બધા જ તમામ, અને એમાં કોમન હોય તો મોટા ઘાતવાળો, તો બધા આવશે 2 × 7 × 13, બરાબર છે? તો બધા જ આવશે એમાં. 13 13 2 વખત નહીં આવે. 13 13 આ પણ એક ઘાત છે ને આ પણ એક ઘાત છે, એટલે જે મોટો ઘાત હોય તે આવે, પણ અહીંયા બંને સેમ છે તો એક જ વખત આવશે. તો 13 7 91 ને 91 તો 182. તો આ રીતે તમને 2 મળે જવાબ. ગુસ્સા કેટલો મળ્યો? 13 અને લસાઅ કેટલો મળ્યો? 182. ગુસ્સા કેટલો મળ્યો? તો ગુસ્સા મળ્યો કેટલો? 13. ગુસ્સા મળ્યો 13, તો હું લખું છું 13. ગુસ્સાની નીચે લખું છું 13, ગુસ્સાની નીચે લખું છું 13, લસાઅ નીચે લખું છું 182. અને જવાબ આ બંનેનો ગુણાકાર કરો. આ બંનેનો જે ગુણાકાર કરશો તેટલો જ ગુણાકારનો જવાબ કોનો આવશે? આપણી 2 સંખ્યાઓ કઈ ગઈ છે? તો કે 26 એ છે અને 91 બી છે. સિમ્પલ લોજિક છે. આ બંનેનો જવાબ કેવો આવશે? સરખો. કેમ? આ 13 2 26 આનો બગડો આની અંદર જતો જશે, એટલે તમારો એનો જવાબ તમને મળી જશે અને બંનેનો જવાબ તમારો સરખો થશે. આનો જવાબ પણ 2366 થશે, આનો જવાબ પણ 2366 થશે. 2366 આનો જવાબ પણ 2366 જવાબ થશે. મતલબ ડાબા અને જબા સરખું. માટે સિદ્ધાંત આવી ગયો લસા અ ગુણાકારમાં ગુસા અ. સિદ્ધાંત શું થયો? લસા અ ગુણાકારમાં ગુસા અ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. સૂત્ર કંઈ વાપરવાનું છે? જો અહીંયા આવતું તે બહુ અગત્યનું સૂત્ર છે. આ સૂત્ર તમારે એકદમ યાદ રાખવાનું છે. ગુસા એ બી, એ એટલે બી, એટલે 2 સંખ્યા એ અને બી આપણા માટે 26 અને 91 2 સંખ્યા હતી. લસા તો 26 અને 91 બંનેનો આપણે શોધી કાઢ્યો. એ ગુણ્યા બી 26 અને 91. તો આનો જવાબ આપણો કેટલો આવ્યો હતો? 13. આનો જવાબ કેટલો આવ્યો હતો? 182. આ બેનો ગુણાકાર કેટલો આવ્યો? એ અને એ એટલે કોણ હતું આપણા માટે? 26. અને બી એટલે કોણ હતું આપણા માટે? રકમમાં 91. તો આ રીતે બંનેનો ગુણાકાર સરખો આવે છે. ચલો પછી દાખલામાં 3. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. અવિભાજ્ય, ચલો અવિભાજ્ય અવયવ પાડવાના છે. પહેલાં 12ના અવિભાજ્ય અવયવ પાડો. ચલો તો 12ના અવિભાજ્ય અવયવ કહેતા 2 2 4 4 3 12, બરાબર છે? ચલો 15ના શું થાય? 3 5 15. ચલો 21ના શું થાય? 3 7 21. પતી ગયો. ગુસાનો મતલબ શું? ગુસા બરાબર બોલો. ગુસા એટલે કોમન અને ઓછો ઘાતાંક. કોમન કોણ છે? 3 3 3, તો 3. ચલો બીજું કોઈ કોમન છે? 3 3માં કોમન હોવું જોઈએ, તો 3 એકલો છે, તો ગુસા થઈ ગયો 3. ચલો લસા, લસા એકલો થશે તે બધા જ, અને એનો કોમન હોય તો મોટો ઘાતવાળો. બધા જમાં કોણ કોણ આવશે? તો 2 ની 2 ઘાત. 3 બધામાં છે તો 3 એક જ વખત આવશે. બધામાં કોમન હોય પણ એનો મોટો ઘાતવાળો આવે, તમામ લેવાના છે. અહીંયા આગળ તમામ આવે એટલે 2 આધારવાળો આવ્યો, 3 આધારવાળો આવ્યો, 5વાળો અને 7વાળો. આ કેમ નહીં આવે? કારણ કે આ કોમન છે, એમાં મોટો ઘાતવાળો હોય તો લેવાનો. 3 × 5 × 7, તો તમારે ગુણાકાર કરવાનો છે, બરાબર છે? તો 2 2 4 4 3 12 12 5 60. 60 × 7 એટલે 6 7 42, 420 લસા થશે. આમ ગુસા મળી જાય અને લસા મળી જાય. બાકીના દાખલાને તમે પ્રેક્ટિસ કરજો. હવે આનું આપીશું. જો ગુસા કેટલો આપે છે? 9. 306 અને 657નો ગુસા કેટલો આપે છે? 9. અને લસા તમારે શોધવાનો કહે છે. તો લસા શોધવાનું સૂત્ર શું? તો ગુસા અને લસા પરથી શોધવાનું સૂત્ર શું? તો ગુસા એ બી ગુણ્યા લસા એ બી
बराबर ए गुणाकार में बी। तो गुसा ए बी ना मतलब शू ए जगह शू आ तो कि नव लसा ना जगह लसा रह से ए जगह के 306 बीनी जगह के गुणाकार में बीनी जगह 657 को सब्जेक्ट कहो तो लसा ने सब्जेक्ट करो तो लसा बराबर 306 गुणाकार में 657 भाग्या 9। तो तमे जे करशो ते प्रमाणे तेनो तमने जवाब मिली जशे એટલે તમારો જવાબ આવશે 22,338। જવાબ આવશે 22,338। મેં ટૂંકમાં લખ્યું છે, સમજી લેજો। અહીંયા ગુસાઅ એ બી ગુણાકારમાં લસાઅ એ બી બરાબર એ ગુણાકારમાં બી, એનો મતલબ ગુસાઅ એ બીની જગ્યાએ ગુસાઅ 306 અલ્પવિરામ 657 કૌંસ પૂરો ગુણાકારમાં લસાઅ 306 657 બરાબર એ ગુણાકારમાં બી, એની જગ્યાએ 306 ગુણાકારમાં 657 કોને સબ્જેક્ટ કરવાનું? લસા અને સબ્જેક્ટ કરવાનું। એટલે ગુસાની કિંમત કેટલી આવી છે? 9। આ રીતે ઊંધું લસા જો તમને આપેલો હોય કિંમત તો તમે ગુસા પણ શોધી શકો। લસા હંમેશા મોટો જ આવે, ગુસા હંમેશા સંખ્યાને સંખ્યા કરતાં નાનો આવે। ગુસા હંમેશા નાની સંખ્યા જવાની હોય તેટલો અથવા તેના કરતાં નાનો આવે, અને લસા હંમેશા મોટી સંખ્યા હોય તેટલો અને તેના કરતાં વધારે આવે। એના પછીનું પાંચમું, કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે 6 એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં? હવે પેલા દાખલા જેવું છે, હવે જોયું ને 4 એન ઘાત, તો અહીંયા આગળ અંતિમ અંક શૂન્ય થવા માટે શું હોવું જોઈએ? અંદર 2 5 10 હોવા જોઈએ કે નહીં? જે આગળ સમજાયું, જો 10 ભાગી શકાય 10 વડે, 20 ભાગી શકાય બરાબર 1280 ભાગી શકાય, જેનો અંક અંતિમ અંક શૂન્ય હોય તેને આપણે 10 વડે નિશેષ ભાગીએ। 10 વડે નિશેષ ભાગી શકવાનો મતલબ શું? તેની અંદર શું હોવું જોઈએ? 10 હોવા જોઈએ, મતલબ 2 5 હોવા જોઈએ, એટલે મતલબ 2 ઘટક હોવો જોઈએ ગુણાકારનો, હવે ભાગી હવે અને 5 પણ હોવો જોઈએ। ચલો તપાસીએ, તો આની અંદર કયા કયા છે? આમાં કયા છે? 6 એન ઘાતમાં કોણ કોણ હોય? તો 2 ગુણાકારમાં 3 એન ઘાત થાય। જુઓ આની અંદર તમે વહેંચો, 2 એન ઘાત થાય, 3 એન ઘાત થાય, વહેંચી શકો છો। શું કરશો આની અંદર? આ 2 એન ઘાત તમે કિંમત મૂકો, 1 મૂકો તો શું આવશે જવાબ? 6। 2 મૂકો તો 2 2 4 અને 3 3 9 નો ચોક 36 થશે। અહીંયા 5 છે નહીં, જો 5 તમને આપેલા હોત ને તો જ ઘટક આપણો ગુણાકારનો અંતિમ અંક શૂન્ય આવી શકત। તેથી આપણે કહી શકીએ કે અંતિમ અંક શૂન્ય થવા માટે તેને અંદર 2 અને 5 એમ 2 અવિભાજ્ય અવયવ હોવા જરૂરી છે। 6 એન ઘાતમાં 2 ગુણાકારમાં 3 બરાબર ની એન ઘાતમાં 5 એ અવિભાજ્ય અવયવ તરીકે છે નહીં, તેથી તેનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં। એના પછીનો શું આપીએ? સમજાવો કે આ અને આ એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આ વિભાજ્યનો મતલબ શું? તો તમે આમાંથી કોમન કાઢી શકો, 2 રીતે કહી શકો, કાં તો ગુણાકાર કરવાનું પછી કરો, તો 13 કોમન કાઢો, સમજી લો, તો 7 વત્તા 11, હવે 13 કોમન થઈ ગયા, હવે 13 કોમન કાઢી લો, એટલે 1 રે 1, તો શું થઈ ગયું? 11 ને 1 12, 12 ને 7 19, આ 2નો ગુણાકાર કરવાનો, મતલબ આ 2 સંખ્યાઓ મળી, મતલબ શું થયું? વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેને 1 બરાબર છે કરતાં બીજા અલગ અલગ અવયવો હોય, એકડો ન હોવો જોઈએ, એકડા સિવાય, એકડો તો બધામાં જ હોય, તો 1 સિવાયના કયા કયા અવયવો પડ્યા? 13 અને 19, માટે તે વિભાજ્ય સંખ્યા છે। એ જ પ્રમાણે તમે આને પણ કરી શકો છો, બરાબર છે, આને પણ તમે કરી શકો, આનો ગુણાકાર કરી દેવાનો, ગુણાકાર ના કરો તો 5 કોમન લઈ લેવાનો, અને પછી તમે એને કરી શકો છો। આપણે તે જાતે કરજો, પ્રયત્ન કરજો, સેમ ફરીથી ગુણાકાર કરવાનો અને ઉમેરવાના, અને પછી એના અવિભાજ્ય અવયવ પાડી જવાના, ન પાડતા આવડે તો આપણે આ રીતે લસાવીને પાડવાના। શરત શું છે આપણી? કન્ડિશન શું છે? વિભાજ્ય થવા માટે શું હોવું જોઈએ? 1 તો બધામાં હોય, 1 સિવાયના કયા કયા અવયવ મળે છે? તો 1 સિવાયના તમને કોઈ પણ અવયવ મળે તો સમજી લેવાનું, તો હું કહું 2 × 3 મળે તો શું થાય? આ સંખ્યા 6 કહેવાય, 6 એ વિભાજ્ય કહેવાય, દાખલા તરીકે 3 × 5 મળે શું થાય? 15, તો 15 એ વિભાજ્ય કહેવાય, પણ હું કહું 1 ગુણાકારમાં 5 5, તો જવાબ શું મળે? 5, તો 5 થોડી વિભાજ્ય છે, તેથી 1 સિવાયના બરાબર છે જુદા જુદા 2 અવયવો મળવા જોઈએ, 1 સિવાયના
બે જુદા જુદા બે અવયવ મળવા જોઈએ, એક સિવાયના બે અવયવો મળવા જોઈએ. એમાં આવી ગયું કે નહીં? દાખલા તરીકે ચાર છે, વિભાજક અવિભાજ્ય બોલો. તો ચાર એકા ચાર, એવું નહીં, એક તો ભૂલી જાઓ, એ સિવાય બોલો બે દો ચાર, મતલબ થઈ ગયું. આની અંદર આ સંખ્યા વિભાજ્ય છે, કારણ કે ભાગી શકાય છે. વિભાજ્યનો મતલબ ભાગી શકાય, એક વડે તો બધાને ભાગી શકાય, તેથી એકનો આપણે વિચાર કરતા. પણ તમને એમ કે 57 આવે તો આપણે, તમે બોલો બોલો કયા 57 આવે? 18 54 બોલો, 9 7 63 8 6 8 7 56 57 ક્યાં આવે છે? 19 1 19 19 2 28 19 3 57 તો એ વિભાજ્ય છે. તો આ રીતે તમે અલગ અલગ સંખ્યાઓને વિભાજ્ય કે અવિભાજ્ય છે તમે ચેક કરી શકો છો. એક વર્તુળના મેદાનમાં વર્તુળાકાર માર્ગે માર્ગ છે શૂન્યએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી સ્ટાર્ટ કરે, પરિભ્રમણનો પ્રારંભ કરે, તો કેટલી મિનિટ બાદ બંને તે ફરી પ્રારંભ બિંદુ આગળ આવે? એનો મતલબ આપણી પાસે આ બે સભ્યો છે, એક શૂન્ય છે અને બીજું રવિ. સમજો કે આ રાઉન્ડ છે, શૂન્ય અહીંથી સ્ટાર્ટ કરે છે અને રવિ પણ અહીંથી સ્ટાર્ટ કરે છે. શૂન્યને આ રાઉન્ડ પૂરું કરવા માટે, શૂન્યને એ રાઉન્ડ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? 18 મિનિટ. અને રવિને 12 મિનિટ. શૂન્યને 18 મિનિટ, શૂન્યને 18 મિનિટ અને રવિને 12 મિનિટ લાગે છે. શૂન્યને 18 મિનિટ અને રવિને 12 મિનિટ. શૂન્યને કેટલી છે? 18 મિનિટ, બરાબર છે. હવે તમે વિચાર કરો કે આ દોડવાનું શરૂ કરશે બંને એક સાથે, સોનિયા 18 મિનિટ, રવિ 12 મિનિટ. આ દોડે તો 18 મિનિટમાં, સોનિયા દોડે તો 18 મિનિટ થાય. એક તો રવિ તો 12 મિનિટમાં વહેલો પહોંચી જાય, તો સોનિયા સમજો આટલે આવી છે તો રવિ આટલે આવી ગયો હશે. હવે આ બંને સાથે ના થયા, ચલો બીજા રાઉન્ડની અંદર રવિ જ્યારે આટલે આવ્યો હશે, પહોંચી ગયો છે, ત્યારે સોનિયા આટલે જ આવી હશે, કારણ કે એને 18 મિનિટ લાગે છે, એટલે પાછળ રહી જાય છે. ફરીથી ત્રીજા રાઉન્ડમાં આવું વિચારો તો કે આટલે આવશે, ત્યારે સોનિયા આટલે આવી છે. ટૂંકમાં સમય વધતો જશે, વધતો જશે, વધતો જશે. એક સમય એવો આવશે કે બંને સાથે બે, કેમ? કારણ કે એક વખત આ પાછી આ તો આગળ ચાલતો જ જાય છે, પણ આની સ્પીડ ઘટતી જાય છે. એક વખત એવો આવશે અહીંયા, એક વખત બંને જણા અહીંયા સાથે થઈ જશે. ક્યારે? ઓછા સમયમાં નહીં, 18 અને 12 કરતાં ઓછા સમયમાં નહીં. ઓછા સમયમાં આવે તો ગુસ્સા કહેવાય, પણ વધારે સમય લાગવાનો છે, મલ્ટિપલ છે, અવયવી છે. તેથી તમારે શું કહેવાનું? તો 18ના અવયવ પાડો, 3 3 9 9 2 18 અને 12ના અવયવ પાડો, 3 2 ચલો આનો લસાઅ શોધી કાઢો. લસાઅનો મતલબ શું? કોણ વધારે આધાર છે? આ કાઢ નાખો તો આ બે એકાદ થઈ ગઈ, આ કાઢ નાખો તો આ બે એકાદ થઈ ગઈ. તો આપણને ખબર છે બધા જ લેવાના, તો સમજો 3 લીધા તો 3ની મોટો ઘાત હોય લેવાનો, તો 3ની બે ઘાત, તો આની વિચારવાનો. ચલો 2 તો 2માં કોણ લેવાનો? તો મોટી ઘાતવાળો હોય તે. તો 3 3 9 9 6 36 36 મિનિટ પછી બંને પાછા એક જગ્યાએ મળશે. મતલબ રવિ આગળ દોડીને એ સ્થાન પર આવશે અને સોનિયા પાછળ રહી ગઈ હશે, પાછળ રહી ગઈ હશે, પાછળ રહી ગઈ હશે અને છેલ્લે તે એને મળી જશે. એટલે ઘણા લોકો પાછળ રહીને પણ ભેગા થઈ શકે છે. તો આ રીતે આ દાખલાની તમે પ્રેક્ટિસ કરજો, મને આવડે તો તમે જાણ કરજો. ઓકે.